જય ગુરુદેવ. દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવા માટે આવો એ ગુરુદેવના દિવ્ય પ્રવચનમાં દ્રષ્ટિ કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનું પ્રવચન છે બહુદેવવાદનું તત્વદર્શન. મોમ્બાસા કન્યામાં આ પ્રવચન ગુરુદેવે આપ્યું હતું. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધ સ્વાંતસ્ય મિશ્વરમ. ગોસ્વામી તુલસીદાસજી જ્યારે રામાયણનું નિર્માણ કરવા લાગ્યા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે આટલો મોટો ગ્રંથ જેના દ્વારા સંસારના પ્રાણીઓનો ઉદ્ધાર થઈ શકે છે તેનું સર્જન કરવા માટે મારે શું કરવું જોઈએ, તેના માટે મારે કઈ શક્તિનો સહારો કરવો લેવો જોઈએ. ત્યારે એમને લાગ્યું કે ભવાની શંકરની વંદના કરવી જોઈએ અને તેમની સહાયતા લેવી જોઈએ. તેમની કૃપા વગર આટલું મોટું રામચરિત્ર લખવું કઈ રીતે શક્ય બનશે. તેમણે મા ભવાની અને શંકરની વંદના કરી. ત્યાર પછી એમના મનમાં એક બીજો વિચાર આવ્યો કે આખરે ભગવાન શંકર છે શું, શક્તિ ક્યાંથી આવી જાય છે, કેમ આવી જાય છે, ઉદ્ધાર કેવી રીતે થઈ શકે. આવા અનેક પ્રશ્નો તુલસીદાસજીના મનમાં ઉત્પન્ન થયા. તેમનું સમાધાન પણ તે જ શ્લોકમાં કરેલું છે જેનું મેં તમારી આગળ વિવેચન કર્યો. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. ભવાની અને શંકરની અમે વંદના કરીએ છીએ. આ ભવાની અને શંકર કોણ છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ, અર્થાત શ્રદ્ધાનું નામ પાર્વતી અને વિશ્વાસનું નામ શંકર. શ્રદ્ધા અને વિશ્વાસ આ બંનેનું નામ જ શંકર પાર્વતી છે. તેમના પ્રતિક યા મૂર્તિ આપણે મંદિરમાં સ્થાપિત કરીએ છીએ. તેમના ચરણોમાં આપણે માથું નમાવીએ છીએ, જળ ચડાવીએ છીએ, બિલીપત્ર ચડાવીએ છીએ, આરતી કરીએ છીએ. આ બધી ક્રિયા આપણે કરીએ છીએ. પરંતુ ખરેખર શંકર શું છે? શ્રદ્ધા અને વિશ્વાસ યા વ્યામ વિના ના પશ્યંતી, જેની પૂજા કર્યા વગર કોઈ સિદ્ધ પુરુષ પણ ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી. ભવાની શંકરની આ મહત્તા અને આ મહાત્મ્ય વિશે હું વિચારતો હતો ત્યારે મને એક વધુ પૌરાણિક કથા યાદ આવી. એકવાર સંકટના સમયે ભગવાન પરશુરામને જ્યારે ખબર પડી કે બધી જ જગ્યાએ અન્યાચાર અત્યાચાર વ્યાપી રહ્યો છે અને અનાચાર ફેલાઈ રહ્યો છે, તેના નિવારણ માટે શું કરવું જોઈએ, પરશુરામજી ઉત્તર કાશી ગયા અને ભગવાન શિવનું તપ કરવા લાગ્યા. તપ કર્યા પછી ભગવાન શંકરે એમને એક પરશુ આપ્યો અને કહ્યું, તમારે આ સંસારમાંથી અનીતિનો, અન્યાયનો અને અત્યાચારનો નાશ કરવો જોઈએ. ભગવાન શંકરની આવી મહત્તા અને આવી શક્તિનું વર્ણન પુરાણોમાં મળી આવે છે. પરંતુ આજે તે શક્તિ કુંઠિત કેવી રીતે થઈ ગઈ? આપણે શંકરની પૂજા કરીએ છીએ છતાં સમસ્યાઓથી ઘેરાયેલા કેમ છીએ? શંકરની શક્તિ વરદાન કેમ બનીને નથી આવતી? શંકરના ભક્ત હોવા છતાં, મહાદેવના ભક્ત હોવા છતાં કયા કારણથી આપણે પછડાતા અને પદચ્યુત થઈ રહ્યા છીએ? ભગવાન ક્યારે આપણી સહાયતા કરશે? જે 18 પુરાણોનો અનુવાદ સંસ્કૃતમાંથી હિન્દીમાં કર્યો તેમાંથી શિવપુરાણની એક કથા મને યાદ આવી જેણે મારી શંકાનું સમાધાન કર્યું કે શા માટે ભગવાન શંકર આપણી સહાય નથી કરતા, કેમ તેમની શક્તિનો આપણને લાભ નથી મળતો, કેમ તેમનો ચમત્કાર આપણને દેખાતો નથી. શંકર ભગવાન પાસેથી તેમના ભક્તોએ કેવા કેવા અનુદાન પ્રાપ્ત કર્યા છે, જે પણ તપ કરવાનું શરૂ કરે તે કેટલું પ્રાપ્ત કરતો જાય છે. મારા અને તમારા જેવા શિવ ઉપાસકો તે શક્તિ પ્રાપ્ત ન કરી શકે એવું નથી. કોઈ પણ જગ્યાએ કંઈક ભૂલ રહી જાય છે અને એ ભૂલ આપણે દૂર કરવી જ રહી, તેના વગર આધ્યાત્મનો લાભ પૂરો મળી શકશે નહીં. અને દુનિયાની સામે આપણે હિંમતથી એવું નહીં કહી શકીએ કે અમે એવી શક્તિના ઉપાસક છીએ જે આંગળીના ઇશારે આખી દુનિયાને હલાવી શકે છે. તો પછી ભૂલ અને ખોટ ક્યાં રહી ગઈ? ભૂલ અને ખોટ એટલી જ રહી ગઈ
કે આપણે ભગવાન શિવ અને પાર્વતીનું અસલ સ્વરૂપ ન સમજી શક્યા, એમના તત્વદર્શનને એમના સાચા આધ્યાત્મને સમજી ન શક્યા, માત્ર એમનું બહારનું સ્વરૂપ જ સમજમાં આવ્યું. ભગવાન શંકરનું એક બાહ્ય રૂપ છે અને બીજું આંતરિક રૂપ છે. જ્યારે આ બંનેને આપણે જોડી દઈએ ત્યારે પોઝિટિવ અને નેગેટિવ વિચારોને નેગેટિવ તારોને જ્યારે ભેગા કરતા તણખલા ધરે છે અને કરંટ ચાલુ થઈ જાય છે, એવી જ રીતે ભગવાનનો કરંટ પણ ચાલુ થઈ જશે. બહારના સ્વરૂપને તમે જાણો છો કે જ્યાં સુધી તમે સીમિત છો તે એક બાહ્ય રૂપ છે, જે મંદિરોમાં મૂર્તિ તરીકે બિરાજમાન છે, જેના ચરણોમાં આપણે માથો નમાવીએ છીએ, જળ ચડાવીએ છીએ, પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ અને જય જયકાર કરીએ છીએ. આ તેમનું બાહ્ય રૂપ છે, તેની પણ જરૂર છે, પરંતુ તે જ બધું નથી. આપણે તેમના આંતરિક રૂપને પણ સમજવું જોઈએ. ભગવાન શંકરનું આંતરિક રૂપ કેવું છે? તેનું તત્વદર્શન શું છે? ભગવાન શંકરનું બાહ્ય રૂપ સૂચવે છે કે આખું વિશ્વ ભગવાન જ છે. જો આપણે વિશ્વને આ રૂપમાં જોઈએ તો આપણે અધ્યાત્મના મૂળ સુધી પહોંચી જઈશું. ગીતા અનુસાર જ્યારે અર્જુન મોહગ્રસ્ત હતો ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને કહ્યું કે આખું વિશ્વ બ્રહ્માંડ જે કંઈ છે તે મારું જ રૂપ છે. એક વખત યશોદા શ્રી કૃષ્ણને ધમકાવતી હતી કે તે માટી કેમ ખાધી, ત્યારે તે બોલ્યા, માટી મેં નથી ખાધી. અને એમણે પોતાનું મોઢું ખોલી આખા વિશ્વ બ્રહ્માંડનું દર્શન બતાવીને કહ્યું કે આ જ મારું અસલી રૂપ છે. ભગવાન રામે પણ આવું જ કર્યું હતું. રામાયણમાં વર્ણન આવે છે, માતા કૌશલ્યા અને કાગભૂષણજી પણ તેમણે પોતાના કાગભૂષણજીને પણ તેમણે પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. એનો અર્થ એવો થયો કે આપણે આખા વિશ્વને ઈશ્વરનું જ રૂપ માનીને ચાલવું જોઈએ. ભગવાન શંકરનું લિંગ તેનું જ એક નાનું સ્વરૂપ છે, જે બતાવે છે કે આ વિશ્વ બ્રહ્માંડ પણ ગોળ છે, અણુ પરમાણુ ગોળ છે, પૃથ્વી ગોળ છે. તેને જ આપણે ઈશ્વરનું રૂપ માનીએ અને વિશ્વ સાથે એવો જ વ્યવહાર કરીએ જેવો આપણે પોતાની સાથે થાય તેવું ઈચ્છીએ છીએ. પછી આપણી શક્તિ, આપણું જ્ઞાન, આપણી ક્ષમતા એવી થઈ જશે કે જેવી શંકરના ભક્તોની હોવી જોઈએ. ભગવાન શંકરના સ્વરૂપનું કેવું સુંદર વર્ણન મળે છે. શિવજીના જટામાંથી ગંગા પ્રવાહિત થઈ રહી છે. ગંગાનો મતલબ છે જ્ઞાનની ગંગા. પાણી વાળમાંથી વહેતું નથી. જો એમ થતું હોય તો માણસ ડૂબી જાય, ચાલી પણ ન શકે. એનો અર્થ એવો થાય કે શંકર ભક્તના મસ્તિષ્કમાંથી જ્ઞાનની ગંગા પ્રવાહિત થવી જોઈએ. તેના વિચારો ઉચ્ચ કોટીના અને ઉચ્ચ સ્તરના હોવા જોઈએ. ખરાબ માણસોનો એકમાત્ર હેતુ કોઈ પણ રીતે પેટ ભરવાનો અને સંતાન પેદા કરવાનો હોય છે. શંકરજીના ભક્તે આવા નિમ્ન કક્ષાના કે હલકા પ્રકારના વિચારો ન રાખવા જોઈએ. જે વ્યક્તિ ઊંચું ન વિચારી શકે, આગળનું ન વિચારી શકે, દેશની, સમાજની, ધર્મની, લોક પરલોકની વાત ન સમજી શકે, કર્તવ્ય પાલનની વાત સમજી શકતી નથી, તેવાઓને મનુષ્ય નહીં શેતાન કહેવાય. જેમના મસ્તિષ્કમાંથી જ્ઞાનની પ્રવાહિત ગંગા થઈ રહી છે તેમને જ શંકર ભક્ત કહી શકાય. મારા અને તમારા મસ્તિષ્કમાંથી પણ જ્ઞાનની ગંગા વહેવી જોઈએ, જે આપણા આત્માને શાંતિ અને શીતળતા આપી શકે અને સંપર્કમાં આવતા લોકોને પણ તેમાં સ્નાન કરાવી પવિત્ર બનાવી શકે. જો આપણું મસ્તક આવો વ્યવહાર કરી શકે તો જાણવું કે શંકરજીની જે છબી આપણા ઘરોમાં ટીંગાડી રાખી છે એનો કોઈ મતલબ છે, તેનું તત્વદર્શન જાણ્યું છે અને સમજ્યું છે. શંકર ભગવાનના માથા પર ચંદ્રમા રહેલો છે. ચંદ્રમા શાંતિનું પ્રતીક છે, જે સૂચવે છે કે આપણું મસ્તક સંતુલિત હોવું જોઈએ, ઠંડુ હોવું જોઈએ અને બળવાન પણ હોવું જોઈએ. આપણા પર મુસીબતો આવે છે, સંકટના અને કઠિનાઈના દિવસો પણ આવે છે. ગમે તે સ્થિતિમાં હિંમત રાખવી જોઈએ અને ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. મનુષ્યએ મોટામાં મોટી મુસીબતોનો સામનો કરેલ છે. જે ગભરાઈ જાય છે તેમનું મસ્તિષ્ક સંતુલન નથી રહેતું, ગરમ થઈ જાય છે. જે વ્યક્તિનું મગજ ઠંડુ હોય છે તે જ સારું વિચારી શકે છે અને સારું કરી શકે છે. પરંતુ જેમનું મગજ ગરમ થઈ જાય છે, અસંતુલિત થઈ જાય છે, તેઓ ન કરવાના કાર્યો કરે છે અને ન વિચારવાનું વિચારે છે.
આજે મુસીબતના સમયમાં જ્યારે ચારે બાજુથી ઘટાઓ અમારી ચારે બાજુ ચારે તરફ ગુમરાઈ રહી છે, સંકટો ચારે તરફથી ગુમરાઈ રહ્યા છે, ત્યારે સૌથી વધુ જરૂરી વાત એ છે કે આપણે શંકર ભગવાનના ચરણોમાં જઈએ, આરતી ઉતાર્યા પછી માથું નમાવી કહીએ કે તમારા મસ્તક પર શાંતિ અને સંતુલનના પ્રતીક સમૂહ જે ચંદ્રમાં શોભી રહ્યો છે એવા આપ શું અમને ધીરજ નહીં આપો, સંતુલન નહીં આપો, શું શાંતિ નહીં આપો, હિંમત નહીં આપો, શું તમે આટલી કૃપા પણ નહીં કરો? જો આપણે આવી પ્રાર્થના કરી હોત તો મજા આવી જાત, પછી આપણે શાંતિ લઈને આવત અને શંકરજીના ભક્તની જેમ રહેત। શંકર ભગવાનના ગળામાં કાળા સર્પની અને ખોપરીની માળા લટકે છે। ગળામાં લટકતા વિસ્તરોનો ઉપયોગ તેમણે કેવી રીતે કરેલ છે કે તે આપણાને ફાયદાકારક બની રહે છે। ભગવાન શંકરના પ્રત્યેક ભક્તે આ તત્વદર્શનને સારી રીતે સમજવું જોઈએ કે ઝેરીલા લોકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, તેવા લોકોને ગળે લગાવી કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય। શંકરજીના ગળામાં લટકતી આ ખોપરીની માળા એ વાતનું સ્મરણ કરાવે છે કે જે ચહેરાને વારંવાર દર્પણમાં જોઈએ છીએ તેને શણગારવા માટે લિપસ્ટિક પાવડર લગાવીએ છીએ તે ચહેરાના હાડકા માત્ર ટુકડા માત્ર છે। ચામડી બહારનો ભપકાવાળો દેખાવ ઊભો કરે છે તેને હટાવી જોતા, નીચેની તરફ જોતા, અંદરની તરફ જોતા હાડકાના ટુકડાઓ સિવાય બીજું કંઈ જ હોતું નથી। ખોપરીની માળાની આ પ્રેરણા છે આપણે જે શંકર ભગવાનના ચરણોમાં બેસીને શીખવી જોઈએ। શંકરજીના લગ્ન થયા તો લોકોએ કહ્યું કે કોઈ મોટા માણસોને બોલાવો, દેવોને બોલાવો, તેમણે કહ્યું ના, મારી જાનમાં તો ભૂત અને પલિત આવશે। આમ રામાયણકારના મત પ્રમાણે ભગવાન શંકર પછાત અને કચડાયેલા લોકોને ધ્યાનમાં રાખીને જાનમાં લઈ ગયા। તમારે પણ એવા લોકોને સાથે લઈને ચાલવાનું છે। જો તેમને સાથે ન રાખી શકીએ તો પછી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે અને જે આનંદ અને મસ્તીમાં શંકરના ભક્તો રહે છે તેમ તમે નહીં રહી શકો। જે શંકરજીના ચરણોમાં તમે બેઠા છો એમની પાસેથી શું કશું નહીં શીખો, માત્ર પૂજા જ કરતા રહેશો, શીખવા માટે જ છે। ભગવાનને પૂજા કરવાની કોઈ ખાસ જરૂર નથી। શંકર ભગવાનનું વાહન કયું છે? બળદ। તેઓ બળદ પર સવારી કરે છે। બળદ એને કહેવાય જે મહેનતુ હોય, પરિશ્રમી હોય, જે માણસ મહેનત કરતા આવડે છે, પરિશ્રમ કરતા આવડે છે તે પછી ભલે ઇંગ્લેન્ડ હોય, ફ્રાન્સ હોય કે ગમે ત્યાંનું હોય, ભગવાન વાહન બની શકે છે। ભગવાન ફક્ત એમની જ સહાયતા કરે છે જે પોતાની જાતે પોતાને સહાયતા કરે છે। બળદ આપણે ત્યાં શક્તિનું અને હિંમતનું પ્રતીક છે। તમારે હિંમતથી કામ લેવું જોઈએ અને પોતાની હિંમત અને પસીના પર, પોતાની બુદ્ધિ પર જ નિર્ભર રહેવું જોઈએ। તમારી ઉન્નતિના દરવાજા બીજું કોઈ ખોલી શકે નહીં, તમારે પોતે જ ખોલવા પડશે। ભેંસ ઉપર શનિ સવારી કરે છે। ભેંસ એ કહેવાય જે કામ કરવાથી દૂર ભાગે। બળદ હંમેશા શંકરજીને પસંદ છે, તેઓ તેના પર સવાર રહે છે, તેને પ્રેમ આપે છે, તેને ખવડાવે છે, પીવડાવે છે અને સારો રાખે છે। મારે અને તમારે પણ બળદ બનવું પડશે। આ જ શંકરજીનું શિક્ષણ છે। શંકર ભગવાન શમશાનમાં નિવાસ કરે છે। શમશાનમાં કેમ રહે છે? તેનો અર્થ એ છે કે આપણે જિંદગીની સાથે સાથે મોતને પણ યાદ રાખવું જોઈએ। બધી વસ્તુ યાદ રહે છે પણ આપણે મોતને ભૂલી ગયા। આપણો ફાયદો નુકસાન, યુવાની, ખાવું પીવું બધું જ યાદ છે પણ મોત જરા પણ યાદ નથી। મૃત્યુને જો યાદ રાખ્યું હોત તો આપણા કાર્યોને અને વિચારો જુદા પ્રકારના રહ્યા હોત। જો એવું સતત યાદ રહે કે અમે આજે જીવતા છીએ પરંતુ કાલે આપણે મરવું જ પડશે તો આપણને ભાન થાય છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। આપણા માટે શમશાન અને ઘર બંને એક જ હોવા જોઈએ। સમજવું જોઈએ કે આજનું ઘર આવતીકાલનું શમશાન છે અને આજનું શમશાન કાલનું ઘર થવાનું છે। આજની જિંદગી કાલે મોતમાં બદલવાની છે, અને કાલનું મોત નવી જિંદગીમાં બદલાવાનું છે। મોત અને જિંદગી એ રાત અને દિવસ જેવો જ ઘટનાક્રમ છે તો પછી મરવાથી ડરવાનું શા માટે? આ શિક્ષણ ભગવાન શંકર શમશાનમાં રહીને આપણને આપવા માંગે છે। ભગવાન શંકર આપણને કેટકેટલું બધું શીખવાડે છે,
તેમના શરીર પર ભસ્મ ચોળેલી હોય છે અને ગળામાં ખોપરીની માળા. જો સાચી રીતે જીવવું હોય ને તો શંકરજીની ભસ્મનું તત્વદર્શન સમજવું જોઈએ. પૂજા કર્યા પછી આપણે હવન કરીએ છીએ અને તેની ભસ્મ માથા પર લગાવીએ છીએ. આનો અર્થ એ છે કે આ શરીર પણ એક દિવસ ખાક થઈ જવાનું છે. આ શરીર માટી અને ધૂળ જ છે જે હવામાં ઉડી જવાનું છે. જે શરીર પર આપણને અભિમાન રહે છે, ઘમંડ રહે છે, એ જ શરીર કાલે લોક રગદોડાશ. ભગવાન શંકરનું આ તત્વદર્શન આપણે જો શીખી ગયા હોત તો ખૂબ મજા આવી જાત. શંકર ભગવાનને ત્રણ આંખો છે, બે આંખો તો બધાને હોય છે, પણ શંકરજીને ત્રણ આંખો કેમ? શંકર ભગવાનની આ તે આંખ એ છે કે જે મનુષ્યની વિવેકરૂપી આંખ કહેવાય છે. આ ત્રીજી આંખ તમારી પાસે પણ છે. તેમણે આ ત્રીજા નેત્રનો ઉપયોગ જ્યારે કામદેવને હેરાન કરવા અને પાપમાં ડૂબાડવામાં આવ્યા હતા ત્યારે કર્યો. જેવી રીતે શંકર ભગવાને ત્રીજી આંખ ખોલી એવો જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. રામાયણની આ કથા તમે વાંચી હશે. કામદેવને બાળવાની શું વાત છે? જેઓ સાયન્સ ભણ્યા છે તેઓ થ્રી ડાયમેન્શન સમજતા હશે, લંબાઈ પહોળાઈ અને ઊંડાઈની વાત જાણતા હશે. ત્રીજી આંખ આપણને ઊંડાણમાં જવાની વાત શીખવે છે. ઊંડાણમાં આપણે જતા નથી, માત્ર બહારની વસ્તુઓ જ જોઈએ છીએ. આપણને બે વસ્તુઓ જ દેખાય છે, સુખ અને દુઃખ, લાભ અને હાનિ. આ બે જ વસ્તુઓને જ આંખો બતાવી શકે છે. તે આ દુન્યવી આંખો છે, દુનિયાને જોનારી આંખો છે, જે ભગવાને તમને આપી છે. શરીર શું માગે છે, ઇન્દ્રિયો શું માગે છે, તેની આપણાને બધાને ખબર છે. એક વધુ આંખ પણ છે જે ખુશહાલીની વાત દેખાડે છે, ખુશીની વાત દેખાડે છે. દરેક ભક્તે પણ એક ત્રીજી આંખ રાખવી જોઈએ અને એને ખોલવી જોઈએ, અને તે છે દૂરોગામી આંખ, વિવેકશીલતાની આંખ. ભગવાન શંકર શું છે? એક ચાકડો. ચાકડો એને કહે છે જેના પર કુંભાર ભીની માટીને મૂકીને વાસણો બનાવે છે. શંકર ભગવાન માટે પૂજા અને આરતી પૂરતી નથી, પરંતુ તે પણ જરૂરી છે કે તેમનો ભક્ત તેમના જેવો જ બની જાય. ઉપાસનાનો અર્થ છે પાસે બેસવું. પાસે બેસવાનો અર્થ છે કે તેમની પાસેથી કંઈક શીખવું, તેમની સાથે સંબંધ જોડવું. લાકડું જ્યાં સુધી અગ્નિ પાસે ના બેસે ત્યાં સુધી તે અગ્નિ બની શકે નહીં. આપણે શંકર ભગવાનની પાસે જવું પડશે, બેસવું પડશે. દૂરથી પ્રણામ કરવાથી કામ નહીં ચાલે. શંકરજીને વીંટળાઈ જવું પડશે અને પોતાની જાતને ચાકડા પર મૂકવી પડશે. આપણે ત્રીજી આંખ ખોલી અને દૂરની વાત પણ વિચારવી પડશે. દેવોની પ્રેરણાઓને મૂર્તિમંત કરવા માટે હિન્દુ સમાજમાં પ્રતિકોની પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેવતાઓના જેટલા પ્રતિકો છે તે બધા જ અર્થપૂર્ણ અને સંકેતોથી ભરપૂર છે. એ સંકેતોમાં પ્રેરણાઓ અને દિશાઓ ભરેલી છે. ભગવાન શંકરના ઉદાહરણ દ્વારા હું તમને એવું કહેવા માંગતો હતો કે આખા વિશ્વનું કરનાર, કલ્યાણ કરનાર શંકરજીની પૂજા અને ભક્તિની પાછળ જે સિદ્ધાંતોનો, જે આદર્શોનો સમાવેશ થયેલો છે તે શીખવા જોઈએ, જાણવા જોઈએ અને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. પરંતુ આપણે તે બધી વાતોને ભૂલી ગયા અને કેવળ ને કેવળ માત્ર ચિહ્ન પૂજા જ કરીએ છીએ. વિશ્વ કલ્યાણની ભાવનાને આપણે ભૂલી ગયા, જેને શિવ શબ્દમાંના અર્થમાં બતાવવામાં આવેલ છે. શિવ એટલે કલ્યાણ. કલ્યાણની દ્રષ્ટિ રાખીને આપણે સંસારમાં ચાલવું જોઈએ અને દરેક પ્રવૃત્તિ અને વિચારોને એ જ દિશામાં વાળવા જોઈએ. શિવ શબ્દનો અર્થ થાય છે આપણું કલ્યાણ શેમાં છે, આપણું સુખ શેમાં છે. લાભ નહીં, પરંતુ સૌનું કલ્યાણ જોવાની દ્રષ્ટિ જો પેદા થઈ જાય તો એવું કહી શકીએ કે આપણે ભગવાન શિવના નામનો અર્થ જાણી લીધો. ઓમ નમઃ શિવાયના જપ તો બહુ કર્યા, પરંતુ શિવ શબ્દનો અર્થ કેમ ના સમજાયો? અર્થ સમજમાં આવવો જોઈતો હતો અને પછી જપ કરવા જોઈતા હતા, પરંતુ આપણે અર્થને ભૂલતા ગયા અને બાહ્ય રૂપને પકડતા ગયા. આથી કામ બનવાનું નથી. હિન્દુ સમાજના પૂજ્ય જેઓની આપણે બંને સમય આરતી ઉતારીએ છીએ, જપ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, શિવરાત્રિના દિવસે પૂજા અને ઉપવાસ કરીએ છીએ અને છતાં જાત જાતની પ્રાર્થનાઓ કર્યા કરીએ છીએ અને કરાવીએ છીએ, શું તે ભગવાન શંકર આપણી મુશ્કેલીઓનું સમાધાન નથી કરી શકતા? શું તેઓ આપણી ઉન્નતિમાં મદદ નથી કરી શકતા?
ભગવાને તે બધું આપવું જોઈએ. આપણે તેમના વાલા છીએ, ઉપાસક છીએ. જો આપણી પાત્રતા વિકસિત થઈ જશે તો તેમના આશીર્વાદ આપણને જરૂર મળતા જશે. ભગવાન શંકરનું સ્વરૂપ જેવી રીતે મેં સમજાવ્યું એવી જ રીતે બધી જ પૌરાણિક કથાઓમાં, બધા જ દેવી દેવતાઓના સંદેશમાં આવું સુંદર મજાનું આધ્યાત્મિક શિક્ષણ ભરેલું છે, સાચું શિક્ષણ ભરેલું છે. જો આપણે એને સમજવાની કોશિશ કરી હોત તો આપણે પણ પ્રાચીન કાળના પહેલા નરરત્નોમાંના એક હોત. તેમને દુનિયા 33 કરોડ દેવતાઓ માને છે. 33 કરોડ લોકો હિન્દુસ્તાનમાં રહેતા હતા અને લોકો જ તેમને દેવતાઓ કહેતા હતા, કારણ કે તેમના વિચાર અને કર્મ ઉચ્ચ જેવા હતા, ઊંચા હતા, ભગવાન જેવા હતા. આ ભારત ભૂમિ દેવતાઓની ભૂમિ હતી અને રહેવી જ જોઈએ. દેવતાઓ જ્યાં જાય છે ત્યાં શાંતિ, સૌંદર્ય, પ્રેમ અને સંપત્તિ પેદા કરે છે. તમે પણ જ્યાં પણ રહો ત્યાં ભગવાન શંકરની આ દિવ્ય પ્રેરણાને યાદ રાખીને જ રહેવું જોઈએ. આજની વાત સમાપ્ત.